धोरण 10 सामाजिक विज्ञान पाठ 5 भारत विज्ञान टेक्नोलॉजी वारसो। आ पाठमांथी बोर्डनी परीक्षामां 5 गुण 4 गुणनो प्रश्न एक पूछाय छे। आ पाठनी अंदर आपणे प्राचीन भारतना विज्ञान क्षेत्र वारसो, धातु विद्या, रसायण विद्या, वैदक विद्या, गणित शास्त्र, खगोलशास्त्र अने वास्तुशास्त्र जेवा प्रश्नना टॉपिक भणवाना आवशे। આપણે પાઠની અંદર જોઈએ તો પહેલો જ પ્રશ્ન વિજ્ઞાન અને ટેકનોલોજી મહત્વ દર્શાવે। વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા। વિજ્ઞાન અને ટેકનોલોજી સંશોધન વિશ્વના દેશો એકબીજાને નજીક લાવી દીધા। વિજ્ઞાન ટેકનોલોજીને લીધે યંત્રોની શોધ થઈ, જેને કારણે આજે વિશ્વના દેશો એકબીજાની નજીક, દેશ દેશ વચ્ચેના આંતરવ્યવહારો સરળ, જેમ કે પ્લેન, જુદી જુદી પ્રકારની સંશોધન થતાં આંતરવ્યવહાર સરળ બન્યો, તેણે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકારમાં પણ વધારો થયો। આજે વિશ્વની અંદર એકબીજા દેશ વચ્ચેનો અભિગમ પણ ઉદ્ભવ્યો। વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ અનુભવ થયા। સહઅસ્તિત્વ એટલે એકબીજા સાથેનું સહકાર, સહઅસ્તિત્વ એક દેશની બીજા દેશ સાથેનો આંતરવ્યવહાર, વિશ્વ શાંતિ એટલે વિશ્વના જુદા જુદા દેશો એકબીજા સાથે સહકારથી રહે। પ્રશ્ન નંબર 2, પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો। પ્રાચીન સમયની અંદર ભારત દેશની અંદર ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શૈલ્ય ચિકિત્સા, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાન પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધી છે અને વિશ્વને અમૂલ્ય એટલે શ્રેષ્ઠ વારસો। વિશ્વના દેશોની અંદર ક્યાંય સંશોધન ન થયું હોય એવું સંશોધન ભારત દેશની અંદર થયું। ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સિંહ ફાળો એટલે કે વિશ્વની અંદર સૌથી મોટો ફાળો આપ્યો। અર્વાચીન યુગના સંશોધન દ્વારા સાબિત થયું, અર્વાચીન એટલે વિશ્વના આધુનિક દેશોએ સાબિત કરી બતાવ્યું કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે। આજના પાશ્ચાત્ય દેશોએ વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ, લગભગ બધી જ સિદ્ધિઓ પ્રાચીન મૂળ ભારત વિજ્ઞાનના પાયામાં જોવા મળતા હતા, એટલે કે વિશ્વની અંદર થયેલી સંશોધનો ભારતના વિજ્ઞાન દ્વારા જોવા। આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો। વિજ્ઞાનની દ્રષ્ટિએ વિશ્વની અંદર ભારતે ઘણી બધી શોધ કરી એવું સાબિત થયું। પ્રશ્ન નંબર 3, પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાના પ્રદાન જણાવો। પ્રાચીન સમયની અંદર ભારતે ધાતુ એટલે જુદી જુદી ધાતુ પીગાડે વસ્તુ જે બનતી એને ધાતુ વિદ્યા તરીકે ઓળખવામાં આવશે। પ્રાચીન ભારતની સિંધુ ખીણની હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી, એટલે કે વિશ્વની અંદર સૌ પ્રથમ જુદી જુદી સંસ્કૃતિઓમાં સિંધુ ખીણની સંસ્કૃતિ સૌથી પ્રથમ ગણાય, જે હડપ્પા નામના સ્થળમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો, અવશેષો એટલે ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુ, એ ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુમાં કાંસા એટલે તાંબાને મિશ્રણ કરેલી ધાતુ, નર્તકી એટલે નૃત્ય કરતા સ્ત્રીનું શિલ્પ। કૃષાણ વંશના રાજાઓના સમયમાં ભગવાન બુદ્ધની પ્રતિમા તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ હતી। કૃષાણ વંશના એટલે તુર્કમાંથી આવેલા જે કે રાજાઓ, ભગવાન બુદ્ધની પ્રતિમા તક્ષશિલા એટલે ગાંધાર પ્રદેશની અંદર આવેલું સ્થળ, દક્ષિણ ભારતમાં ચોલ રાજ્યોના સમયમાં દરમિયાન ખૂબ જ મોટી ધાતુની પ્રતિમા પ્રાપ્ત થઈ। દક્ષિણ ભારત દેશની અંદર એટલે ભારતમાં ચોલ રાજ્યો, દક્ષિણ ભારતના રાજાઓ ચોલ વંશના તરીકે ઓળખવામાં આવે છે। ધાતુ શિલ્પો એટલે ધાતુઓમાંથી બનાવેલી મૂર્તિઓ મહત્વનું સ્થાન થયું। આ સમયે તૈયાર થયેલ એટલે 10મી અને 11મી સદીમાં તૈયાર થયેલ મહાદેવ નટરાજનું શિલ્પ એટલે નટરાજનું શિલ્પ જગવિખ્યાત બનેલું છે, જે ધાતુ વિદ્યામાં સર્વશ્રેષ્ઠ બને। બાજુમાં આપેલું ચિત્ર છે ભગવાન ભગવાન શંકરનું, નટરાજનું શિલ્પ ધાતુ વિદ્યા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે। આ જ શિલ્પ આજે તમિલનાડુના ચેન્નાઈ સંગ્રહાલયની અંદર સંગ્રહિત રહેલું છે। ચેન્નાઈ તમિલનાડુના સંગ્રહાલયમાં રહેલી ધનુષધારી શ્રી રામની પ્રતિમા પણ મહત્વનું, જેમ નટરાજનું શિલ્પ મહત્વનું સ્થાન ધરાવે તેમ ભગવાન રામની મૂર્તિ પણ મહત્વનું સ્થાન છે। ધાતુઓમાંથી બનાવેલી કલાત્મક દેવદેવીની, પશુ પક્ષીઓની, હિંચકાની સાંકળો, સુપારી કાંપવાની વિવિધ પ્રકારની સુળીઓ, કલાત્મક દીવ્યો વગેરે પણ ધાતુ શિલ્પ મહત્વનું સ્થાન છે।
આજ સમયની અંદર એટલે દસમી અને અગિયારમી સદીની અંદર ધાતુઓમાંથી બનાવેલ કલાત્મક દેવદેવી એટલે ભગવાનની મૂર્તિઓ, પશુ પક્ષીઓના જુદા જુદા આકારના શિલ્પો, હિંચકાની સાંકળ વગેરે પણ મહત્વનું સ્થાન ધરાવે. માથયો પ્રાચીન ભારતનો ધાતુ વિદ્યાનો વારસો છે, વિશ્વની અંદર પણ મહત્વનું સ્થાન ધરાવે છે. હવે આપણે પ્રશ્ન નંબર લઈશું 4. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ. રસાયણ વિદ્યા એટલે જુદી જુદી ધાતુઓ પીગાળે છે, રસાયણ બનતું, એને રસાયણ વિદ્યા તરીકે ઓળખવામાં આવશે. પ્રાચીન સમયની અંદર નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધની સાથે રસાયણ ઔષધ વાપરવાની ભલામણ કરી હતી. એટલે કે બિહારની અંદર રહેલા નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન દ્વારા જુદી જુદી ઔષધિ એટલે દવા બનતી. એ દવાઓની અંદર સૌ પ્રથમ એ સમયની અંદર રસાયણ ઔષધ વાપરવાની ભલામણ એટલે ધાતુઓમાંથી જુદી જુદી મેડિસિન બને એની ભલામણ કરી. તેમણે પ્રાચીન સમયની અંદર ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે રસરત્નાકરણ આરોગ્ય મંજરી નામના પુસ્તકો પણ લખ્યા. આ જ બૌદ્ધ આચાર્ય દ્વારા રસરત્નાકરણ આરોગ્ય મંજરી નામના બે પુસ્તકો લખ્યા, જેમની અંદર રસાયણ લગતી બધી જ બાબતોનો સંગ્રહ કરવામાં આવ્યો. એ જ સમયની અંદર બૌદ્ધ આચાર્ય દ્વારા પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત પણ આચાર્ય નાગાર્જુન દ્વારા ચાલુ કરી તેમ માનવામાં આવે છે. પારાની ભસ્મ એટલે ધાતુ, એ ધાતુનું ભસ્મ કરી ખરીયલ ઔષધ તરીકે વાપરવાની શરૂઆત પણ એ સમયમાં જ થઈ હતી. નાલંદા વિદ્યાપીઠે રસાયણના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળાની પૃથ્વીઓ પણ બનાવવામાં આવી. એટલે કે એ સમયની અંદર બૌદ્ધ આચાર્ય દ્વારા જુદી જુદી ધાતુઓને પીગાળવા માટે ભઠ્ઠી અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રસાયણશાળા પણ સ્થાપવામાં આવી. રસાયણશાસ્ત્રની અંદર ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના 20 તેમજ વિવિધ પ્રકારના ક્ષાર ધાતુઓનું ભસ્મનું વર્ણન કરવામાં આવતું હતું. રસરત્નાકરણ અને આરોગ્ય મંજરી જેવા બે પુસ્તકો છે, એ બંને પુસ્તકોની અંદર જુદી જુદી બાબતોનું વિગત દર્શાવવામાં આવે, જેમની અંદર મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના 20 વગેરેનું વર્ણન પણ કરવામાં આવેલું છે. આ જ સમયની અંદર બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 67 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ પણ નાલંદામાંથી પ્રાપ્ત થઈ હતી. તેમજ એ જ સમયે બિહારમાંથી મળી આવેલી 18 ફૂટ તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતના રસાયણ વિદ્યામાં શ્રેષ્ઠ ગણાય. બાજુમાં આપેલું ચિત્ર જે ભાગલપુર જિલ્લાની અંદર મળી આવેલું ભગવાન બુદ્ધની 7.5 ફૂટ ઊંચી મૂર્તિ જે 1 ટન વજન ધરાવતી, વિદ્યાર્થી મિત્રો, એ સમયની અંદર પણ તાંબુ પીગાળવાની પદ્ધતિઓ જોવા મળતી હતી. આ જ સમયની અંદર ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે વિક્રમાદિત્ય દિલ્હીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવતો એક વિજયસ્તંભ પણ બનાવે છે અને લોહસ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આ જ સમયની અંદર વિક્રમાદિત્ય દ્વારા બાજુમાં આપેલું ચિત્ર જે લોહસ્તંભ તરીકે જોઈ શકાય છે, જે 7 ટન વજન ધરાવતો, એ સમયની અંદર પણ તાંબુ પીગાળવાની પદ્ધતિઓ હતી. જે આ લોહસ્તંભ આજ દિન સુધી ટાટતાટ તબક્કામાં રહેલો હોવા છતાં કાટ લાગ્યો નથી, જે રસાયણ શાસ્ત્રની અંદર આચાર્યજનક અતિ શ્રેષ્ઠ તરીકે ઓળખવામાં આવે. પ્રાચીન સમયની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ધાતુઓ પીગાળવાની પદ્ધતિઓ હતી. આ લોખંડનો જે કંઈ સ્તંભ એ સાબિતી કરી આપે છે કે એ સમય જુદી ધાતુઓનું મિશ્રણ કરીને લોહસ્તંભ બનાવવામાં જાત દિન સુધી કોઈ પ્રકારનો કાટ લાગેલો જોવા મળતો નથી. આ પ્રશ્નની બાબતની અંદર હવે પ્રશ્ન નંબર 5. વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. વૈદક વિદ્યા એટલે અત્યારે જે ડૉક્ટરો આપણે દવા આપે છે એને વૈદક વિદ્યા તરીકે ઓળખવામાં આવે. એવી જ રીતે શૈલ્ય ચિકિત્સા એટલે વાઢકાપને લગતા જે કંઈ ડૉક્ટરો છે, ઓપરેશન કરવાવાળા છે, એને લગતું જે કંઈ જ્ઞાન આપણે મેળવીએ. ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતા એટલે શરૂઆત કરવાવાળા મહર્ષિ ચરકે અને મહર્ષિ સુશ્રુતે વાંગભટ્ટે પોતાના સંશોધનો દ્વારા વૈદક શાસ્ત્રની અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરક બરાબર ચરક સંહિતા નામના ગ્રંથની શરૂઆત કરી હતી. આ ગ્રંથની અંદર 2000 જેટલી વનસ્પતિઓમાંથી ઔષધ એટલે દવાઓ બને છે તે ઉપર વર્ણન કરવામાં આવ્યું છે. મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુત દ્વારા સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર શલ્ય ચિકિત્સાને લગતા એટલે કે વાટકાપ માટેના ધારદાર સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે. માથાના વાળના ઉભા સરખા બે ભાગ કરી શકતા હતા. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયની અંદર મહર્ષિ ચરક બરાબર ચરક સંહિતા નામના ગ્રંથની અંદર 2000 જેટલી વનસ્પતિમાંથી દવા બને, એવી જ રીતે સુશ્રુત દ્વારા સુશ્રુત સંહિતા નામના ગ્રંથની
અંદર એ સમયે પણ વાટકાપ થતા એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેનું આપણે જ્ઞાન મેળવવામાં આવ્યું. પ્રાચીન સમયની અંદર ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર ખનિજ વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધોનો ભંડાર હશે તેવું માનવામાં આવતું. પ્રાચીન સમયે હિન્દુઓનું ઔષધ એટલે ખનિજમાંથી દવા બને, વનસ્પતિ એટલે આયુર્વેદ દવા બને, અને પ્રાણીજ એટલે જુદી જુદી પ્રાણીઓમાંથી પણ દવા બનતી હતી. ભારતના વેદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધીને રક્તનું પરિભ્રમણ અટકાવીને વાટકાપ કરતા, તેઓ પેઢું મૂત્રાશય વગેરે ઓપરેશનો કરતા. આ ઉપરાંત માનવ શરીરની અંદર રહી સારણગાંઠ મોતીઓ પથરી હરસ નશા વગેરેના ઓપરેશનો પણ કરતા હતા. તેઓ પ્રાચીન સમયના વૈદ્યક શાસ્ત્રીઓ ભાંગેલા હાડકા ઉતરી ગયેલા હાડકાને બેસાડી આપતા અને શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને પણ કુશળતાપૂર્વક કાઢી આપતા. તૂટી ગયેલા કાન કે નાકને નવા કાન સાંધવાની પણ પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જેમ પ્લાસ્ટિક સર્જરી બને છે તેમ એ સમયના પ્રાચીન સમયના ઋષિમુનિઓ પણ આવું જ્ઞાન ધરાવતા હતા. તેઓ વાટકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળા અથવા તો મૃત શરીર વાટકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશન પ્રત્યક્ષ જ્ઞાન આપતા. એ જ સમયની અંદર પ્રાચીન સમયના ઋષિમુનિઓના સમયની અંદર મીણના પૂતળા તેમજ મૃત શરીર ઉપર ઓપરેશન કરીને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળતું હતું. આ ઉપરાંત પ્રાચીન સમયે પ્રસૂતિ વેળાએ જોખમી ઓપરેશનો પણ કરતા અચકાતા નહીં હતા, એટલે કે એ સમયે પ્રસૂતિને લગતા ઓપરેશનો પણ થતા. તેઓ સ્ત્રી રોગ અને બાળ રોગોના પણ નિષ્ણાંત હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તેઓ રોગોના કારણ અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા, તેઓ રોગોનું નિદાન કરતા અને રોગ મંડ્યા પછી રાખવી પડતી પરેજી એટલે કાળજી વગેરેનું પણ વર્ણન થતું હતું. એ સમયની અંદર જુદા જુદા રોગોના કેવા લક્ષણો છે લક્ષણોનું વર્ણન તેમજ રોગના નિદાન કરતા અને રોગ મંડ્યા પછી કયા પ્રકારની કાળજી રાખવી તેનું પણ જ્ઞાન આપતા. પ્રાચીન ભારતના વેદક શાસ્ત્રીઓ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર પણ વિકસાવતું, માત્ર મનુષ્ય માટેનું વૈદક શાસ્ત્ર અને પ્રાણીઓને લગતા રોગોનું શાસ્ત્ર પણ વિકસ્યું. તેમણે અશ્વરોગો અને હસ્તિરોગો પણ ગ્રંથો લખ્યા, જેમાં હસ્તિ આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર પણ મહત્વનું સ્થાન ધરાવ્યું. વૈદક શાસ્ત્રના મહાન લેખક વાંગભટ્ટ બરાબર વાંગ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની રચના કરી હતી, જે પણ મહત્વનું સ્થાન ધરાવે તેવું કહી શકાય છે. એટલી આપેલી જે કંઈ વિગતો છે એ